तरफ बात करिए तो अमदावाद शहर में मीठाखड़ी गाबा वेली सवारे त्रण माड़ जूनू मकान है तो धराशायी थयुं छे, जेमां काटमाड़ नीचे पांच जेटला लोको दटाया होवानी आशंका व्यक्त करवामां आवी रही छे। फायर ब्रिगेड की टीम ने जाण करवामां आवी छे, जे फायर ब्रिगेड की टीम पांच जेटली गाड़ियों तात्कालिक घटनास्थले पहोंची थी और काटमाड़ हटाबानी कामगीरी हाथ धराई थी। फायर ब्रिगेड की टीम द्वारा काटमाड़मां दबायेल लोको बहार काढवानी कामगीरी हाथ धराई रही छे। फायर ब्रिगेड की टीम पहुंची थी त्यारे नानी बाळकी सहित चार जेटला लोकोने स्थानिकोनी मददथी बहार काढवामां आव्या हता, ज्यारे एक व्यक्ति ने फायर ब्रिगेड द्वारा काटमाड़ नीचेथी इजाग्रस्त हालतमां बहार काढी होस्पिटल मोकली देवामां आव्यो छे, ज्यां फरज परना तबीबे तेने मृत जाहेर कर्यो छे। त्रण माळनुं जूनुं मकान धराशायी थता पांच लोको दटाया छे, तो एक नानी बाळकी सहित चार लोकोने स्थानिक लोकोए तात्कालिक धोरणे बहार काढी लीधा हता अने 108 मार्फते सारવાર માટે મોકલી દેવામાં આવ્યા છે। પાંચ લોકો દટાયા છે આ કાટમાળમાં, જેમાં લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી। સ્થાનિકો અને ફાયર વિભાગની ટીમ છે તે સતત કામગીરી કરી અને લોકોને બહાર કાઢી રહ્યા છે, પરંતુ એક વ્યક્તિને બહાર કાઢતા જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેને તબીબોએ મૃત જાહેર કર્યો છે। બાળકી સહિત બાકીના ત્રણ લોકોને બહાર કાઢી ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ મુદ્દે વધુ વિગત આપવા જયેશ પ્રજાપતિ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જયેશ, જણાવશો કે જે રીતે ત્રણ માળનું જે મકાન છે તે ધરાશાયી થયું છે, કેટલા લોકો દટાયા છે, શું વધુ વિગત? મોટી સહાય કામથી ફાયર વિભાગ થી કહી શકાય કે તેઓ તરત જગ્યાએ પહોંચી ગયા હતા અને તાત્કાલિક રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ ચાલુ કરી દીધું હતું અને તે પરિવારને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મળતી માહિતી અનુસાર તેમાંથી એક વ્યક્તિ છે તે અત્યારે મોત થયું છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો જે મકાન ધરાશાયી થવાનો સિલસિલો છે તે યથાવત છે। અમદાવાદમાં કેટલા એવા જર્જરિત મકાનો છે જેમાં એમ સી નોટિસ આપીને સંતોષ માની લે છે, પણ તેમાં આગળ કાર્યવાહી કરવાનું માનતી નથી, એટલે હજુ પણ વરસાદ આવતા કેટલીક આવી ઘટના સામે આવે તો નવાઈની વાત નહીં। જયારે એમ સી એ જે જર્જરિત મકાનને નોટિસ આપ્યા સાથે સાથે તાત્કાલિક ખાલી કરાવે તો હજુ ઘટનાઓ છે તેમાંથી બચી શકે છે। જયેશ, અત્યારે જે કાર્ડમાં કાઢવા બાબત રહ્યું છે, લોકોને બહાર કાઢ્યામાં એક વ્યક્તિને જો મૃત જાહેર કરવામાં આવ્યું છે, બાકી લોકોની કેવી સ્થિતિ છે? જે બાકી લોકો છે તે હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે અને ખાસ કરીને સહાય કામગીરી કહી શકાય કે સૌથી વધારે સ્પીડમાં ફાયર વિભાગ દ્વારા જે દટાયેલા લોકો હતા તેને રેસ્ક્યુ કરીને બહાર નીકળી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે ફાયર વિભાગને સહાયને કામગીરીને લઈને તેમને ઇનામ પણ ઘોષિત કરવામાં આવ્યું છે। એટલે જોવા જઈએ તો જો ફાયર વિભાગને તાત્કાલિક ફોન ના કરવામાં આવ્યો અને ફાયર વિભાગ જો મોડું પહોંચ્યું હોત તો હજી પણ બીજા લોકોની જાન જઈ શકે તેવું તો હોત, પણ આ ઘટના પરથી એમ છે બોટપાટ જેવો પછી મણિનગર હોય ગોમતીપુર હોય અનેક જગ્યા હોય ત્યાં જર્જરિત છે, જે ગરીબ આવાસ યોજના હોય કે પ્રાઇવેટ મકાનો છે ત્યાં જર્જરિત અને જોખમકારી મકાન હોય ત્યાં જઈને નોટિસ આપીને ત્યાં તાત્કાલિક ત્યાંથી લોકોને ખાલી કરવાની જરૂરત છે। એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો એમ સી દ્વારા નોટિસો તો ચોંટાઈ છે પણ આગળની કાર્યવાહી નથી થતી, એના કારણે લોકોમાં પણ ભારે રોષ છે, કેમ કે જો મકાન જર્જરિત હોય તો એમાં તે પડે તો આજુબાજુ વાળા લોકોને પણ એનાથી ખતરો હોય શકે છે। જી જયેશ, સમગ્ર વિગત બદલ આભાર। તો અમદાવાદમાં મીઠાખડીમાં ત્રણ બારનું મકાન ધરાશાયી થયું છે, તાત્કાલિક ધોરણે એનડીઆરએફની ટીમ છે તે દોડી આવી હતી અને લોકોને બહાર કાઢવામાં મદદરૂપ બની હતી, જેમનું કામ જે છે તે સરાહનીય કહી શકાય, કારણ કે થોડાક બોળા પડ્યા હોત તો કદાચ આ લોકો બચી શક્યા ન હોત। ત્યારે અમદાવાદમાં મકાન ધરાશાયી થતાં ચાર લોકો દટાયા છે અને એક વ્યક્તિનું મોત થયું હતું।